આ વર્ષે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એક પડકારરૂપ સાબિત થઈ ગઈ છે. ફી વધારા અને આંદોલનોના મુદ્દાઓએ વિદ્યાર્થીઓના ભણતર પર અસર કરી છે, ત્યારે અમદાવાદમાં 30 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરના લીધે બાળકો તણાવમાં રહેતા હોય છે, તેમજ આત્મહત્યાના કિસ્સાઓ પણ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો હાલ અમદાવાદમાં ધોરણ 10ના 32 વિદ્યાર્થીઓને સ્કૂલના પાપે પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં આવેલા ન્યૂ નવચેતન સ્કૂલને મંજૂરી ન હોવા છતાં વિદ્યાર્થીઓને ભણાવી બાળકોના ભાવિને જોખમમાં મૂક્યું છે, ત્યારે આવા કિસ્સાઓને લીધે બાળકોમાં ભય તેમજ તણાવ જેવો માહોલ ઉભો થાય છે. પરંતુ વિદ્યાર્થીઓના પરીક્ષા સમય ન રહેવું જોઈએ તણાવમાં. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને રાખવું જોઈએ તબિયતનું ધ્યાન. બોર્ડની હેલ્પલાઇનના માધ્યમથી મેળવો માહિતી. સિલેબસ પ્રમાણે કરવી જોઈએ તૈયારીઓ. પરીક્ષા ખંડમાં નિડરતાથી આપવા જોઈએ પેપર. પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષા સમય અને પરીક્ષા સમય ઘરનું વાતાવરણ પણ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે, ત્યારે વાલીઓએ પણ બાળકો પર કોઈ જાતની જોર જબરજસ્તી ન કરવી જોઈએ. બાળકોને ભયના વાતાવરણથી દૂર રાખવા જોઈએ. માર્ક્સ માટે ન આપવું જોઈએ પ્રેશર. ઘરમાં તણાવવાળું વાતાવરણ ન રાખવું જોઈએ. બાળકોના શારીરિક સ્વાસ્થ્યનું રાખવું જોઈએ ધ્યાન. પેપરની તૈયારીઓ કરવામાં આપવો જોઈએ સહયોગ. હાલમાં 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા આવનારી છે, તો માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે 10માની અને 12માની પરીક્ષાના. ત્યારે હવે ઘણા વિદ્યાર્થીઓ જે ગુજરાતમાં 10 અને 12ની પરીક્ષા આપશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વિદ્યાર્થીઓને મનમાં ક્યાંક ને ક્યાંક એવો ડર પણ સતાવતો હોય છે કે 10 અને 12ની પરીક્ષા બહુ હાર્ડ હોય છે. તો જાણે આપણે જાણીએ છીએ કે એક્ઝામ પહેલાં અને એક્ઝામ બાદ ઘણા આત્મહત્યાના કિસ્સાઓ વધતા હોય છે. વિદ્યાર્થીઓના મનમાં એક એવો ડર હોય છે કે જે પરીક્ષા આપવાની છે તે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તેનાથી ભૂલ થઈ જશે, અથવા જો પરીક્ષામાં અડચણ આવશે, પેપર હાર્ડ હશે, તેવા વિદ્યાર્થીઓના મનમાં ડર સતાવતા હોય છે. અને આ ડરમાં વિદ્યાર્થી પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકતો નથી. પરંતુ હાલમાં જેવી રીતે વિદ્યાર્થીઓ પોતાના મનમાં જે ડર રાખી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ડર ખોટો હોય તેવી રીતે રાખી રહ્યો છે. વિદ્યાર્થીઓને જે રીતે એક્ઝામ આપે છે તે પહેલાં કમ્પ્લીટ પ્રિપેરેશન કરવું જોઈએ, અને ત્યારબાદ જો વિદ્યાર્થી એક્ઝામ આપવા જાય તો તેના મનમાં ડર રહેતો નથી. બીજી વાત કરીએ વાલીઓની, તો વાલીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં જે પ્રેશર આપવામાં આવતું હોય છે કે પહેલાં વિદ્યાર્થી જે છે તે માર્ક્સમાં આગળ જતો રહે છે, બીજો વિદ્યાર્થી જે છે માર્ક્સમાં આગળ જતો રહે છે. પરંતુ હાલ આ વાલીઓને પણ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ન કરવી જોઈએ, જેથી કરીને બાળક ડિપ્રેશનમાં ના આવે અને આ કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તેમના બાળક સાથે, તે પણ ખાસ મહત્વની વાતચીત છે. મારી સાથે એક બીજા વ્યક્તિ છે જેમની સાથે આપણે વાત કરશું કે 10 અને 12માની જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે તેમાં કઈ કઈ રીતે પ્રિપેરેશન હોય છે, પ્લસ કઈ રીતે વિદ્યાર્થીઓના મનમાં જવું જોઈએ. સતીશ, જે રીતે બાળકો 10 અને 12ની પરીક્ષા આપે છે, કઈ રીતે તેમને પ્રિપેરેશન કરવું જોઈએ અને તેમના મનમાં જે આ એક ડર છે એ ડર કઈ રીતે દૂર થઈ શકે છે? પ્રિપેરેશનમાં તો એવું હોય છે કે પહેલાં તો તમારે જોવું જોઈએ કે કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એ રીતના, અને જે લાસ્ટ ડેની જે એક્ઝામ ગયું હોય છે એના જે ક્વેશ્ચન પેપર હોય છે એના ઉપરથી તમારે તૈયારી કરવી જોઈએ કે ભાઈ હા આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, આ ક્વેશ્ચન પૂછાય એવો છે. અને હા, ઊંઘ પણ લેવી એટલી જરૂરી છે, કેમ કે અમુક વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે વાંચવા અને વાંચવા મોડા સુધી વાંચતા હોય છે અને ઊંઘ લેતા નથી, તો એના કારણે એમનું માઇન્ડ જે હોય છે ડિસ્ટર્બ થઈ જાય છે. તો ગમે તેટલી તમે તૈયારી કરો પણ એ તમને ધ્યાનમાં આવશે નહીં, કોઈ પણ વસ્તુ તમને યાદ આવશે નહીં. એટલે ઊંઘમાં લેવી જરૂરી છે, વાંચવું પણ જરૂરી છે અને એક કમ્પ્લીટ ફોર્મેટમાં તૈયારી કરવી જરૂરી છે. જે રીતે તમે યુવાઓ છો, તમે બી હાલમાં પહેલાં એક્ઝામ આપેલી હશે, તો તમે તમારા સમયે કઈ રીતે પ્રિપેરેશન કરેલું? હા, હું પ્રિપેરેશન એવી રીતના કરતો હતો કે હું લેટ નાઇટ સુધી નહોતો વાંચતો, હું પૂરતી સમયમાં રાતના ટાઈમે ઊંઘ લેતો હતો. હા, સવારે મોર્નિંગમાં વાંચતો હતો, કેમ કે મોર્નિંગનો જે સમય હોય છે એ વાંચવા માટે એકદમ પરફેક્ટ હોય છે, જેમાં તમારી યાદશક્તિ સારી હોય છે, તમે સારી રીતના વાંચી શકો છો. તો મોર્નિંગમાં હું વાંચતો, બપોરે વાંચતો, સમથિંગ 8-10 કલાક હું વાંચતો હતો અને ઊંઘ પણ ભૂલી લેતો હતો. અને જે લાસ્ટ ડેના જે પેપર હોય એ પ્રમાણે હું તૈયારી કરતો હતો કે હા ભાઈ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે,
પૂછાયો છે, તો હું હાર્ડવર્ક નહોતો કરતો, હું સ્માર્ટવર્ક કરીને વાંચતો હતો. પરંતુ જે રીતે ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં હાલમાં ક્યાંક ને ક્યાંક આત્મહત્યાના જે આ ઘટનાઓ બનતી હોય છે, વિદ્યાર્થીઓના મનમાં ડર હોય છે, આ ડરને દૂર કરવા માટે આપનો શું અભિપ્રાય? આમાં એવું હોય છે ને કે જે વિદ્યાર્થીઓ મનમાં જે ડર રાખી રહ્યા છે એ ખોટું રાખી રહ્યા છે. કારણ કે ગવર્મેન્ટ જે બોર્ડના પેપર નીકાળતી હોય છે એ એવી રીતના નીકાળતી હોય છે કે હરેક વિદ્યાર્થીઓ એને સાહિતના લખી શકે ને એનો સાહિતના કરી શકે. કેમ કે જે એક્ઝામ અહીંયા શહેરમાં આપણે સિટીમાં જે હાઈલી એજ્યુકેશન લઈને છોકરાઓ આપી રહ્યા છે, એ જ એક્ઝામ ગામડામાં રહેતો છોકરો પણ આપી રહ્યો છે, જેને કોઈ જ ટ્યુશન ક્લાસીસ હોતા નથી. તો ગવર્મેન્ટ આ બધી બાજુ જોઈને સરળ પેપર કાઢતી હોય છે, એટલે વિદ્યાર્થીઓ કોઈ મગજના ટેન્શન લેવાની જરૂર નથી અને સારી રીતના તૈયારી કરીને એક્ઝામ આપશે તો 100% એને કોઈ ડર રહેશે. છોકરાઓને ભણવા માટે ટાઈમ આપવો જોઈએ, જે ઘરમાં લાઈક છોકરો તૈયારી કરે છે તો એને ટીવી કેવું ના જોવું જોઈએ અને છોકરાને થોડું એકાંત આપવું જોઈએ, ખોટો શોર બકોર કરવો જોઈએ નહીં. જે રીતે તેમણે જણાવ્યું જેટલું વિદ્યાર્થી ઇમ્પોર્ટન્ટ છે, વાલીઓના વિદ્યાર્થીઓ પણ તેટલા જ ઇમ્પોર્ટન્ટ છે, સ્કૂલ પણ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં જો વાત કરવામાં આવે ગુજરાતની તો ક્યાંક ને ક્યાંક આ વર્ષે વિદ્યાર્થીઓનું ફી વધારો ક્યાંક એક મુદ્દો એવો હતો કે જેના લીધે બાળકોના ભવિષ્ય ઉપર અને શિક્ષણ ઉપર પણ ક્યાંક ને ક્યાંક ખતરો બની રહ્યો હતો. હાલમાં જો વાત કરવામાં આવે અમદાવાદની મેઘાણીનગરની એક ઘટના સામે આવી છે જેમાં 20 વિદ્યાર્થીઓને હાલમાં હોલ ટિકિટ પણ નથી મળી અને એક્ઝામ આપી શકશે કે નહીં તે પણ એક અહેમ મુદ્દો અત્યારે બની ગયો છે. કારણ કે બાર સ્કૂલના જે ફી વધારો હતો ક્યાંક ને ક્યાંક ફી વધારાને લીધે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નથી આપવામાં આવી અને તેમના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થયા છે. હવે હાલમાં જોવું એ રહ્યું છે કે બાળક આ વખતે આ જે વર્ષ છે તે બોર્ડની પરીક્ષાનું કેવું જાય છે. કેમેરામેન કુનાલ રાણા સાથે દિવ્યેશ નસીત, CN24 ન્યૂઝ, અમદાવાદ.